નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં લગભગ આપણે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ સ્પીચના એક બે પેરેગ્રાફની આપણે પ્રેક્ટિસ માટેની વાત કરેલી અને ત્યાર પછી એવું કહેલું કે ભાઈ આપણે આગળના લેક્ચરમાં હવે નવા ટોપિકની વાત કરીશું ટેક્સ્ટબુકની, પરંતુ હવે જે સરકારશ્રીના જે નવા પરિપત્રમાં 30% કોર્સ છે જે સ્કીપ કરવામાં આવેલો છે, એ કોર્સમાં આપણે ઘણા બધા ખાસ કરીને ટેક્સ્ટબુકમાં ઘણા બધા યુનિટ્સ છે એ કપાયેલા જોવા મળે છે. બરાબર, એની પણ તમને એક નાનકડા વિડીયો મારફતે વાત કરેલી અને એ ઉપરાંત તમારી પાસે પણ એ જે 30% કોર્સ કપાયેલો છે એની પીડીએફ ફાઇલ સોફ્ટ કોપીમાં અથવા તો હાર્ડ કોપી તમે કઢાવેલી જ હશે, એનો તમે સારી રીતે અભ્યાસ પણ કરેલો હશે. હવે આપણે હવે અત્યારે ફરીવાર થોડું ગ્રામરની પ્રેક્ટિસ અને રિવિઝનની વાત હવે આગળના બધા લેક્ચરમાં કરીશું. તો આપણે જે જે અત્યારે જે રનિંગ મુદ્દો છે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ સ્પીચ, બરાબર, તો એની આપણે થોડાક વધારે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. તો આજે આપણે ફરીવાર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથનની વાત કરવાના છીએ આજે આપણે. બરોબર, એના આગળના થોડા પેરેગ્રાફ છે એની પ્રેક્ટિસ કરીએ. લગભગ આપણે બે પેરેગ્રાફનો એક લેક્ચર અને ત્યાર પછી આપણે બીજો પણ બે પેરેગ્રાફનો એક લેક્ચર બનાવેલો. હવે ફરીવાર આપણે નાનકડા બે ત્રણ પેરેગ્રાફની વાત કરીએ. બરાબર, એક્ઝામ્પલમાં તો એક પેરેગ્રાફ લખું છું. બરાબર, તો એનો આપણે ડાયરેક્ટમાંથી ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરતા શીખીએ. બરાબર, આઈ વિલ ગો ટુ સ્કૂલ, વેન વિલ યુ ગો ટુ સ્કૂલ પ્રશ્ન છે, તો એનો જવાબ અંકિતાએ આપેલો છે. અંકિત પ્રશ્ન ટૂંકમાં કન્વર્ઝેશનમાં અંકિત અને અંકિતા, અંકિત કહે છે વેન વિલ યુ ગો ટુ સ્કૂલ પ્રશ્ન છે પ્રશ્નાર્થ, તો અંકિતા કહે છે આઈ વિલ ગો ટુ સ્કૂલ એટ મોર્નિંગ. તે પછી અંકિત ફરીવાર એક પ્રશ્ન પૂછે છે.
યસ બરાબર હવે ચાર લાઈન નો એક નાનકડો પેરેગ્રાફ અંકિત સેડ વેન વિલ યુ ગો ટુ સ્કૂલ અંકિત સેડ આઈ વિલ ગો ટુ સ્કૂલ એટ મોર્નિંગ અંકિત સેડ મે આઈ કમ વિથ યુ તો અંકિત કહે અંકિતા કહે છે સોરી યસ તો આ પ્રમાણે ચાર લાઈન નો એક નાનકડો પેરેગ્રાફ છે જેને આપણે ઇન્ડેક્સ સ્પીચ માં ઉત્પન્ન કરીએ તો આ પ્રમાણે બનશે નિયમ અનુસાર પહેલું વાક્ય છે બોલનાર કોણ છે અંકિત વાક્ય રચના કેવી છે WH શબ્દથી બનતી પ્રશ્ન વાક્ય રચના એટલે રિપોર્ટિંગ વર્બના સ્થાને શું આવશે આસ્ક કોને પૂછે છે અંકિત સાંભળનાર કોણ છે અંકિત એટલે કે બોલનાર અંકિત પેલું વિધાન પ્રશ્ન પૂછે છે કોને પૂછે છે અંકિત અંકિત આસ્ક અંકિત તે વાક્ય રચના છે પ્રશ્ન પરંતુ કેવા શબ્દથી ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્ન વાક્ય રચના એટલે જે તે ડબલ્યુ શબ્દ છે ક્યાં આવશે સંયોજકના સ્થાને આવશે બરોબર પછી કે વિલ યુ ગો ટુ સ્કૂલ તેનું વિધાન વાક્યમાં રૂપાંતર કરી કે ભાઈ યુ વિલ ગો ટુ સ્કૂલ તો યુ કોને અનુલક્ષીને કહેવામાં આવેલું છે તો સર્વનામમાં થતા ફેરફારમાં આપણે શીખેલું કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે યુ યુ અને યોર હોય તો સાંભળનાર કરતા એટલે કે અંકિતા પ્રમાણે ફેરફાર થાય છે અંકિતા છે સ્ત્રીવાચક સર્વનામ છે તો સ્ત્રીવાચક સર્વનામ કરતા વિભક્તિ આવશે શી શેલ્ફ નિયમ જેમાં રૂપાંતર થશે એટલે કે શી મૂળ ગો શી વુડ ગો ટુ સ્કૂલ શેલ નું શેમાં રૂપાંતર થયું વુડ માં થયું અને ત્યાર પછી ગો ટુ સ્કૂલ બરાબર એટલે વિધાન આખું આ પ્રમાણે છે અંકિત સેડ વેન વિલ યુ ગો ટુ સ્કૂલ તો એનું ઇન્ડેક્સ સ્પીચ કેવી રીતના રૂપાંતર થયું અંકિત આસ્ક અંકિતા વેન શી વુડ ગો ટુ સ્કૂલ બરાબર હવે આપણે નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફારમાં આપણે જોયું હતું કોષ્ટકમાં છેલ્લે લખાવેલું તો યાદ હોય તો કે ભાઈ કમ છે કમ ક્રિયાપદ તો એને તો ભાઈ ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરો તો કમ નું ગો થાય પરંતુ ગો નું કમ થશે નહીં ગો નું ગો છે કમ આપેલું હોય તો કમ નું ગો થશે અને ત્યાર પછી બીજું વિધાન છે કે ભાઈ અંકિત કોણ છે બોલનાર અંકિત પ્રાયન લખે અલગ લખે સોરી અંકિતા પ્રશ્નનો જવાબ આપે છે વાક્ય ની રચના કેવી છે વિધાન છે નાઈસ શું આવશે અંકિતા ટોલ્ડ અથવા તો રિપ્લાય કારણ કે પ્રતિઉત્તર આપે છે કોને આપે છે અંકિત વાક્ય ની રચના કેવી છે વિધાન વાક્ય છે એટલે સંયોજક ના સ્થાને શું આવશે દેટ આર સંયોજક તરીકે દેટ નો આઈ વિલ ગો ટુ સ્કૂલ એટ મોર્નિંગ એટલે સર્વનામમાં થતા ફેરફાર ફરીવાર યાદ કરીએ કે ભાઈ આઈ મી અને માય હોય તો બોલનાર કરતા પ્રમાણે ફેરફાર કરવાનો તો બોલનાર કરતા કોણ છે અંકિતા છે એટલે આઈ છે તો એની કરતા વિભક્તિ કઈ આવશે અંકિતા પ્રમાણે શી આવે આઈ વિલ ગો ટુ સ્કૂલ એટ મોર્નિંગ શેલ વિલ નું શેમાં રૂપાંતર થાય ગુડ બરાબર એટલે આઈ શેલ્ફ એટલે શેમાં રૂપાંતર વુડ માં એટલે કે શી વુડ ગો ટુ સ્કૂલ એટલે અંકિતા છે એ કહે છે આઈ વિલ ગો ટુ સ્કૂલ એટ મોર્નિંગ તો એનો આપણે ઇન્ડેક્સ સ્પીચ આ પ્રમાણે થયું અંકિતા ટોલ્ડ અથવા તો અંકિતા રિપ્લાય અંકિત ધેટ શી વુડ ગો ટુ સ્કૂલ એટ મોર્નિંગ ત્યાર પછી ત્રીજું વિધાન છે કોણ બોલે છે અંકિત કઈ વાક્ય રચના છે પ્રશ્ન છે એટલે અહીંયા શું આવશે ફરીવાર રિપોર્ટિંગ વર્બ આસ કોની સાથે વાત કરે છે સાંભળનાર અંકિતા
May I come with you? એટલે કે કેવો પ્રશ્ન છે, સાદો પ્રશ્ન છે, એટલે અહીંયા આપણે સેલ લખનાર ઇફ તો મેથડ ઉપયોગ કરીએ, એટલે આપણે સેલ ઉપયોગ કરીએ છીએ મોટા ભાગે ઇફ નો, એટલે અંકિત આસ્ક ધ અંકિતા ઇફ મે આઈ કમ વિથ યુ, એટલે કે આઈ મે કમ વિથ યુ, તો એ પ્રમાણે વિધાન વાક્ય થાય તો આઈ છે તો સર્વનામ વિભક્તિ છે, તો આપણે સર્વનામમાં થતા ફેરફાર એ પ્રમાણે કીધા હતા કે ભાઈ આઈ મી અને માય હોય તો સામ બોલનાર કરતા પ્રમાણે ફેરફાર કરવા, તો આઈ કોને અપેક્ષિત બોલનાર કરતા કોણ છે અંકિત છે, તો અહીંયા એની કરતા વિભક્તિ કઈ આવશે, ઈ મે નું સેમા રૂપાંતર થશે માય, ઈ માય જો આઈ કોણ છે તો કોણ નું સેમા રૂપાંતર થશે ગો માં રૂપાંતર થાય, કોણ નું સેમા રૂપાંતર થાય ગો માં, એટલે કે ઈ માય ગો વિથ યુ છે, જો આ યુ ક્યાં છે કર્મના સ્થાને છે તો સાંભળનાર કરતા પ્રમાણે ફેરફાર થાય, સાંભળનાર કરતા કોણ છે અંકિતા છે, તો અહીંયા કર્મ વિભક્તિ આવશે અંકિતાની, અને પ્રશ્ન દૂર થાય અને વિધાન વાક્ય થાય, એટલે વાક્ય છે કે અંકિત છે કે મેં આઈ કમિટ ટુ યુ, એનો આપણે ઇન્ડેક્સ સ્પીચ કેવી રીતના કર્યું, અંકિત આસ્ક ધ અંકિતા ઇફ હી માઈટ ગો વિથ હર, ત્યાર પછી અંકિતા છે એ કેવો જવાબ આપે છે, ટૂંકો જવાબ આપે છે, ટૂંકો રિપ્લાય આપે છે, તો આપણે શીખાતા છે પેરેગ્રાફમાં થતા રૂપાંતર કે ભાઈ ટૂંકો પ્રશ્નનો જવાબ હોય તેને આપણે સંપૂર્ણ વિધાનમાં ફેરવી અને લખવાનું, તો આનો યસ છે, કર્યો આપણે સંપૂર્ણ વિધાન કેવી રીતના થાય કે ભાઈ યુ મે કમ વિથ આ એનો સંપૂર્ણ વિધાન છે, યુ મે કમ વિથ મી, આવું સંપૂર્ણ વિધાન છે યસ, તો આને આપણે ઇન્ડેક્સ સ્પીચ માં રૂપાંતર કરવું પડે, તો બોલનાર કોણ છે અંકિત, બરાબર વાક્યની રચના કેવી છે, વિધાન છે ટોન્ડ અથવા તો રિપ્લાય અથવા તો આન્સર, તમે ત્રણ માંથી કોઈ પણ લખી શકો, ટોલ આપણે વિધાન વાક્ય છે કે પ્રશ્નનો જવાબ કે રિપ્લાય અને આન્સર બે માંથી કોઈ તો માંથી કોઈ પણ લખી શકો, કોને કહે છે અંકિત ને કહે છે, તો એને આપણે સંબંધ વિભક્તિ નો ઉપયોગ કરીએ, અંકિતા ટોલ હિમ, અંકિતા રિપ્લાય હિમ, અંકિતા આન્સર હિમ, સંયોજકના સ્થાને શું આવે વિધાન વાક્ય છે એટલે ધેટ, હવે યુ મે કમ વિથ મી, તો યુ કોણ છે બોલનાર પ્રમાણે ફેરફાર થાય, બરાબર સોરી સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય, યુ યુ અને યોર હોય તો સર્વનામમાં થતા ફેરફાર, એટલે કે ધેટ હી કોને લક્ષણ યુ ને, અને હી માઇટ, જો આ ઉપર વાક્ય છે યાદ રાખવું બંધ બેસ તો ત્યાં હી માઇટ ગો વિથ હર, યુ માઇટ એ માઇટ ગો વિથ હર, એટલે જો ઉપરનો જે છે વાક્ય હા બરોબર એને આપણે ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કર્યું, હા તમે આવી શકો, તો એ પ્રમાણે હી માઇટ ગો વિથ હર, તો એ પ્રમાણે અંકિતા આન્સર્ડ હિમ ધેટ હી માઇટ ગો વિથ હર, તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટમાંથી ઇન્ડેક્સ સ્પીચમાં આપણે અલગ અલગ જે પેરેગ્રાફ છે એને આપણે રૂપાંતર કરી છે, હજુ એક અલગ એક્ઝામ્પલ જોઈએ, મારા ખ્યાલથી તમે ભેગા લખતા જાઓ છો અથવા તો સમજતા જાઓ છો, શાંતિથી સમજો વ્યવસ્થિત ખ્યાલ આવી જશે,
જો આગળ એકદમ એક્ઝામ્પલ જોઈએ હવે તમારી સમક્ષ જે એક પેરેગ્રાફ લખવામાં આવેલો છે કહેવાય માયા સાહિત્ય વાર્તી ગુડ મોર્નિંગ એટલે કે કેવું વાક્ય છે ઈચ્છા દર્શક અથવા તો એક પ્રકારનું ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે ત્યારબાદ આર્ટી સેક્ટ માં વેરાની ગોઈંગ નાવ બરોબર તો એક કૃષ્ણાર વાક્યની ત્યાં રજૂઆત કરવામાં આવેલી છે ત્યાર પછી મહેશ સૈડ આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ આરતી સૈડ વેન વિલ યુ કમ ફરીવાર કૃષ્ણાર વાક્ય આવેલું છે મહેશ સૈડ આઈ વિલ કમ એટ ટુમોરો તો આ વાક્ય રચનાને આપણે ડાયરેક્ટમાંથી ટેક્સ્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ પહેલું વાક્ય છે કે મહેશ સૈડ એટલે કે મહેશ છે એ આપણી સાથે વાતચીત કરે છે તો ગુડ મોર્નિંગ તો વાક્યની રચના કેવી છે ઈચ્છા દર્શક ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે બરાબર તો એમાં આપણે ગુડ મોર્નિંગ છે તો આપણે કોને કહે છે આરતીને કહે છે મહેશ તો આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં કેવા શબ્દનો ઉપયોગ કરેલો હતો બરાબર મહેશ વિશ Good morning to Arti. So, pehlu vakya che. Mahesh said to me that he is going to wish her. Good morning to Arti. Kone kahe che? Arti ne kahe che. Good morning to Arti. Pehlu optative sentence ne aapne direct ma thi indirect speech ma niyam pramane kahi ne. Biju vidhan che ki Arti said to Mahesh, where are you going now?
ये वाक्य में प्रश्न के प्रश्न છે તો આપણે ડાયરેક્ટ લખીએ આથી પ્રશ્ન છે લઈને રિપોર્ટિંગ વર્ક ક્લાસ તમે સોલ્વ કરો આસ્ક કરીને આથી આસ્ક કરવા માંગે છે વેર આર યુ ગોઈંગ નાઉ વેર છે ડબલ્યુ શબ્દ થી બનતી પ્રશ્નાર્થક વાક્ય ઉપર છે એટલે કે જે તે ડબલ્યુ શબ્દ છે ક્યાં આવશે સંયોજકના સ્થાને લઈને આર યુ ગોઈંગ નાઉ નું સેમ રૂપાંતર થશે યુ આર ગોઈંગ ના તો યુ છે પેલા હતો નિયમ અનુસાર યુ યુ અને યોર હોય તો સાંભળનાર કરતા પ્રમાણે ફેરફાર કરવાનો મહેશ છે એને કરતા વિભક્તિ શું આવશે હી એની જાગો સેમાં રૂપાંતર થશે વોઝ તો વેર નું કરતા કે નું બનશે કે હી વોઝ બરોબર ગોઈંગ અને સમયદર્શક શબ્દોમાં તો ફેરફાર નામનું સેમાં રૂપાંતર થશે ધેન નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે ઘણા બધા પેરેગ્રાફની
પ્રેક્ટિસ છે એ કરીશું બરોબર તો અત્યારે આજના લેક્ચરમાં આ સુધી આપણે કમ્પ્લીટ રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આપણે થોડાક વધારાના પ્રેક્ટિસના જે પેરેગ્રાફ છે એની પ્રેક્ટિસ કરીશું તો અત્યારે હું મારો લેક્ચર અહીં કમ્પ્લીટ કરું છું ધન્યવાદ